36મી નેશનલ ગેમ્સની યજમાની આ વર્ષે ગુજરાત કરી રહ્યું છે. નેશનલ ગેમ્સ પૂર્વે ગુજરાતના ખેલાડીઓ અને પ્રશાસને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ફૂટબોલના ખેલાડીઓ માટે અમદાવાદમાં એક વિશેષ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે કેવી તૈયારીઓ કરી રહ્યા છે તે જુઓ અમારા અહેવાલમાં. અમદાવાદનું નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જ્યાં ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ જુમજુસ્સા સાથે નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પરિશ્રમ કરી રહ્યા છે. ફૂટબોલમાં ઘર આંગણે જ ગોલ્ડ મેડલ જીતવા માટે ગુજરાતની મહિલા ટીમની વિશેષ તાલીમ ચાલી રહી છે. નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર અમારું પ્રી નેશનલ કેમ્પ સ્ટાર્ટ થઈ ગયો છે. એમાં ટોટલ 20 ગર્લ્સનું સિલેક્શન થયું છે. અત્યારે કોચિસ, ફિઝિયો પ્લસ આસિસ્ટન્ટ કોચિસ એ બધા જ એમના તરફથી જ હેલ્પ કરી રહ્યા છે. જે દિવસે 2-3 કલાકનું અમારું પ્રેક્ટિસ થઈ રહ્યું છે. રાજ્યભરમાંથી પસંદગી પામીને આવેલા 23 મહિલા ફૂટબોલ પ્લેયરને નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શ્રેષ્ઠ કોચ દ્વારા શ્રેણીબદ્ધ તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતને મેડલ મળે તે માટે પ્રી નેશનલ કોચિંગમાં ફૂટબોલ કોચ દ્વારા ફાઇનલ સ્ટેજની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. इधर हम लोग नेशनल गेम्स के लिए प्रिपरेशन कैंप चल रहे हैं. हम लोग को इतना अच्छा सा इंफ्रास्ट्रक्चर भी मिला है, ग्राउंड अच्छा है और सब फैसिलिटी है इधर. गुजरात ना खिलाड़ियों ने प्रथम बार पोताना घर आंगणे च गोल्ड जीतवानी तक मड़ी छे, त्यारे राज्य सरकार द्वारा पण खिलाड़ियों ने जरूरी साधनों, ग्राउंड, रहेवा जमवा सहित की श्रेष्ठ सुविधाओं पूरी पाडवामां आवी रही छे. ખૂબ જ આમ એક્સાઇટેડ છીએ રમવા માટે. અને સેમ કે એક જ બીજી વસ્તુ કે અમે લોકો અહીંયા પોતાનું સારું એવું પર્ફોમન્સ આપીએ અને અમે આગળ જઈએ અને સારો એવો ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં અમે નંબર લઈએ એવું અમે ઈચ્છીએ છીએ અને અમે એટલી મહેનત કરી રહ્યા છીએ. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સિલેક્શન કરી ગુજરાત માટે એક મજબૂત ફૂટબોલ મહિલા ટીમ બનાવવામાં આવી છે. 29મી સપ્ટેમ્બરથી શરૂ થતી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આ મહિલા ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે. બહુ એટલે બહુ વધારે ખુશી છે કે ઘર આંગણે નેશનલ ગેમ્સ થવાની છે, તો એની માટે અમે ખૂબ વધારે અને વધારે મહેનત કરીએ છીએ. હજી બી અમે મહેનત કરીશું અને અમે એવી ટ્રાય કરીશું કે સૌને દેખાડી દઈએ એ માટે અને અમે બહુ સારું પર્ફોમન્સ આપશું અને એવી બેસ્ટ ટ્રાય કે અમે લોકો મેડલ જીતીને આવીએ. રમત ગમતને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્ય આજે રમત ગમત ક્ષેત્રે પણ અગ્રેસર બની રહ્યું છે. એટલે જ આ નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉત્સુક છે. આવો તેમના જુસ્સાને વધારવા તેમનું સમર્થન કરીએ. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.